જસદણ તાલુકાના અને રાજકોટ જિલ્લા પંચાયતના શિવરાજપુર સીટના અપક્ષ ઉમેદવારનો ફોટો ખોટી રીતે વાયરલ કરીને મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું અશોકભાઈ ચાવે જણાવ્યું જસદણ તાલુકાના અને રાજકોટ જિલ્લા પંચાયતની આજે ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે અપક્ષ ઉમેદવાર અશોકભાઈ ચાવની જીત નિશ્ચિંત જણાતી હોય ત્યારે સામે પક્ષના ઉમેદવારના ભાઈ સાથે અશોકભાઈ ચાવનો કોઈ આવારા તત્વોએ ફોટો વાયરલ કરેલ છે જેમાં અશોકભાઈ ચાવ ભાજપ સાથે ભળી ગયા છે તેવો જસદણ વિસ્તારમાં વોટ્સએપમાં વાયરલ થઈ રહ્યું છે અને અપક્ષ ઉમેદવાર અશોકભાઈ ચાવ કોઈ પણ પક્ષ સાથે જોડાયા નથી અને જોડાવા માંગતા પણ નથી પરંતુ હાલ આવા ખોટા ફોટા વાયરલ કરીને મતદારોને ભરમાવી રહ્યા છે પરંતુ અપક્ષ ઉમેદવારે અશોકભાઈ ચાવે સ્પષ્ટ જણાવ્યું હતું કે હું કોઈ પક્ષ સાથે જોડાયો નથી અને હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું અને મને મારા સાંકળ નિશાન ઉપર બટન દબાવી મને આ વિસ્તારના લોકો જીતાડી દેશે તે મને ખાતરી છે અને હાલ અત્યારે જસદણ પોલીસ સ્ટેશનમાં ફોટા વાયરલ કરેલ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અરજી આપી દીધી છે અને જસદણ પીઆઈ રાણા સાહેબ આગળની કાર્યવાહી કરી રહ્યા છે મારું નામ અશોક મહાદેવભાઈ ચાવ અપક્ષ ઉમેદવાર એકત્રીસ શિવરાજપુર જિલ્લા પંચાયત મારું નિશાન છે સાકળ આજે જે કાંઈક તમારો ફોટો જે વાયરલ થયો ખરેખર શું છે આજે જે ફોટો વાયરલ થયો છે હું બે દિવસ પહેલાં પ્રવાસ દરમિયાન મિત્રતાના દાવે જે મારા હરીફ ઉમેદવાર છે તેમના ભાઈ મારા મિત્ર હોય એમણે મને ચા પાણી પીવા બોલાવેલ હોય અમે ચા પાણી પીતા હતા કોઈએ સાઈડમાંથી ફોટો પાડી અને આ વિડીયો વાયરલ કરેલ છે એટલે ખરેખર તમે કોઈ પક્ષ સાથે ભણેલા હું કોઈ પક્ષ સાથે ભળ્યો નથી અને ભળવાનો પણ નથી અને મારી સાથે જે દસ ગામનું જન સમર્થન છે એ જોઈને આ કોઈ માણસોએ અગમ કૃત્ય કરેલ છે અને હું કોઈ મારા મતદારોને ક્યારેય પણ ડગો દેવા માગતો નથી એટલે ખરેખર હું આજે આ જે કદમ કૃત્ય કરેલું છે એની ઉપર એફઆઈઆઈ કરાવવા જાઉં છું એટલે કોઈ સાથે કોઈ પક્ષ સાથે જોડાયો નથી અને જોડાવાનો પણ નથી અને જે મારી સાથે લોકો છે એ આવી કોઈ ખોટી વાતમાં ભ્રમિત ન થાય અને મતદાન પૂરેપૂરું કરે અને મારા સમર્થનમાં મતદાન કરે અને આપણી વિજય નિશ્ચિત છે એમાં કોઈ કારણોસર શક કરવાની જરૂર નથી લોકોને લોકોને એટલો સંદેશ દેવા છે આવા જે લોકો સમાજને ભ્રમિત કરે છે અને જેને લય ભાગવાની તેઓ પડી ગઈ છે એ જ લોકો આવી કૃત્ય કરે છે અને લોકો હવે ઓળખી જવાની જરૂર છે આવા માણસોને મતદાન ટાઈમે હવે આ પાંચ વર્ષે તમારે એક ટાઈમ આવે છે આ મતદાન કરવાનો એટલે આવા લોકોને ઓળખીને મતદાન કરજો અને આપણે પૂર બહુમતીથી જીતવાના છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે કોઈ આ વાતમાં આવી અને કોઈ બીજે હું મતદાન કરવું નહીં